ને મિત્રો, અહીં તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે રીઝનિંગ ની અંદર, એમાં ધ્યાનપૂર્વક જોશો તો તમને સમજાશે કે અહીંયા ર જ ત ત્રણ જ છે, બરાબર. ક વ ન અહીંયા પણ ત્રણ જ છે. મ ગ ન ડબલ્યુ બીજી હરણ, એટલે કે અહીંયા દાખલા તરીકે હરણમાં ર આવ્યો, અહીંયા પેલા અક્ષર ર છે, અહીંયા બીજો અક્ષર ર છે. અહીંયા પેલા અક્ષર જે છે, અહીંયા બીજો અક્ષર જે છે. એનો અર્થ કે કાવ સાવ સિમ્પલ, ધોરણ પેલું ધોરણ બીજું, કાંઈ સિમ્પલ કે પેલા સાથે પેલું જો જે. તો ચાલો, મ એટલે શું? તો કાર્ય મ આવે છે એટલે કોણ હશે? તો કે ડબલ્યુ. ચાલો ન, તો આર્યો ન. ન ગોતીને મૂકી દો જી. પછી હ ક્યાં આવે છે? હા આર્યો હ આવ્યો. હ એટલે પેલો અક્ષર, પેલા અક્ષરે કોણ આવે? એન. અને ર એટલે જે. તો મિત્રો, જે આપ્યું છે ને, જેમ કે રજ હતો તો રજત એટલે જે, પી એલ એટલે ર એટલે જે, જે એટલે ર, જ એટલે પી, પી એટલે બસ. આવું સિમ્પલ, એને કંઈ કરવાનું જ નથી. તો ડબલ્યુ જી એન જે એવું ક્યાંય છે? હા આર્યું, પહેલું જ છે. તો આટલું સિમ્પલ અગાઉ પૂછાયેલું છે અને એ તમને ચોક્કસ હવે આવડી પણ જાય છે. ને મિત્રો, એ રીઝનિંગના સમયની અંદર આપણે એક સરસ પૂછ્યું છે કે ધારો કે આજે બુધવાર છે, તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? મિત્રો, આવા દાખલામાં કંઈ નહીં, સાવ સિમ્પલ. જો બુધવાર આજે છે, ચલો આ બુધવાર થઈ ગયો, બરાબર. અહીંથી ચાલુ કરવાનું છે. બુધ પછી કોણ આવે? ગુરુ, શુક્ર, શનિ ને રવિ. ચલો અહીંયા રવિવાર અટકી જાઓ. ચલો આની વાત કરવાની છે, કારણ કે જો તો પછીના રવિવાર એટલે અહીંયા સુધી જવાનું છે. તો હવે આમ અહીંયા જરાક વિચારી લો ને કે અહીંયા મંગળ હોય ને એને સોમ ભાઈ, પતી ગયું સોમ મંગળ, એટલે અહીંથી ચાલુ કર્યું છે. હો જોજો, ધ્યાન આપજો. તો પછીના રવિવાર એટલે આ રવિવાર, રવિવાર પછી 25મા દિવસે. હવે તમે જ કહો, વળી પાછા આપણે વિચારીએ તો 1 2 3 4 5 6 ને 7, એ તો 57 જ છે. બીજી વારે કેટલા આવશે? તો કે તમે કહેતા છો 7 જ આવે ને સાહેબ. ત્રીજી વારે કેટલા આવશે? આપણે ક્યાં જવાનું છે? 7 30 ને 21 થઈ ગયા. જો જોજો, આપણે 25 સુધી જવાનું છે. તો 22 23 24 અને 25, બસ પતી ગયું. 25મી એ કોણ હોય? ગુરુવાર હોય. તો આટલું સિમ્પલ હોય, એકદમ સ્પીડથી કરવાનું. અને આપણે ખબર છે કે આ 7 જ હોય એટલે 7 3 ને 21, તો કંઈ પેલું જોવાની જરૂર પણ નથી. આ તો આપણે 7 7 કહીએ, બાકી 7 વડે તમે ભાગાકાર કરી નાખો તો પણ ખબર પડે કે અહીં 4 શેષ વધે, એ 4 તમારા અહીંથી લઈ લેવાના છે. આવું પણ થઈ શકે. પણ મિત્રો, આ એકદમ સિમ્પલ હોય છે, આવા દાખલાઓને જવા ન દેતા, અને મોર પ્રેક્ટિસ હે ને. તો પ્રેક્ટિસ કરજો કે મૂંઝાવો તો હું તો છું જ સાથે. તો એનીવે, ઘણા બધા મિત્રો મને શેર કરી રહ્યા કે સર, મારું હવે તો મેથ્સ જોરદાર થઈ ગયું છે, રીઝનિંગ જોરદાર થઈ ગયું છે. બહુ સારી વાત છે મિત્રો. હું પણ રાહ જોઉં છું કે તમને સ્ટાફ સિલેક્શનનો આવે ને જાહેરાત, તો બધાને ફોર્મ ભરાવા છે. અને મિત્રો, એક બીજી વાત, બહેનોને તો એમાં 1 રૂપિયો પણ ફી હોતી નથી. માત્ર સ્ટાફ સિલેક્શનની સાઇટમાં જઈ અને ખાલી એને એપ્લાય જ કરવાનું હોય છે. તો મિત્રો, આપણે સરકારી નોકરી મેળવવી સહેલી છે જ, અને તમે લોકો કટિબદ્ધ છો. હા, કામ બિલકુલ છોડતા નહીં, અને તમામ વિડીયોઝ જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, દરરોજનો ક્રમ રાખી દો કે વિડીયોઝ જોવા, અને ગમે તો લાઇક કરજો, કોમેન્ટ્સ કરજો, અને તમારા મિત્રોને શેર કરજો. સબસ્ક્રાઇબ તો તમે કરી જ લીધું હશે. તો મિત્રો, પાછા મળીએ છીએ આવતીકાલે. ઓલ ધ બેસ્ટ.